નમસ્કાર મિત્રો મિત્રો પિનાલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની પ્રથમ વાત કરીએ તો ભારતમાં આ મહિનામાં આવી શકે છે ચોથી લહેર હાલ ચીનમાં કોરોનાના કેસ વધતા ભારત પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે ચીનના શાંઘાઈની સિત્તેર ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે બ્લુમર્ગના અહેવાલ મુજબ શાંકાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ પાંચ ગણી વધુ લાશો આવી રહી છે દરમિયાન ઓડિશાના આરોગ્ય વિભાગના વિશેષ સચિવ કુમાર મોહંતીએ કહ્યું છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેર માર્ચમાં આવી શકે છે અન્ય સમાચારની વાત કરીએ તો પગાર ચૂકવવાના પૈસા નથી ગેસ સિલિન્ડરની કિંમત દસ હજાર રૂપિયા પહોંચી ગઈ છે પાકિસ્તાનમાં હવે શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અહીં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે અને સરકારની તિજોરી ખાલી છે એલપીજી સિલિન્ડરની કિંમત દસ હજાર પાકિસ્તાની રૂપિયાએ પહોંચી ગઈ છે સરકાર વીજળી બચાવવા બજાર અને મેરેજ હોલ વહેલા બંધ કરી રહી છે પાકિસ્તાન પર તેતાલીસ લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાનું દેવું વિદેશી દેવું છે સ્થિતિ એટલી ખરાબ છે કે સરકાર પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના રૂપિયા પણ નથી રહ્યા અન્ય સમાચારની વાત કરીએ તો શિસ્ત સમિતિમાં છસો ફરિયાદ નોંધાતા ભાજપ એક્શનમાં આવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ છસો જેટલી ફરિયાદો નોંધાય છે પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિના પ્રમુખ વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં એક ટીમની નિયુક્તિ થઈ છે દસ જાન્યુઆરીથી જ્હોન વાઇઝ શિસ્ત સમિતિ ફરિયાદો હાથ પર લેવાશે રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર સહિતમાં આવી આંતરિક ફરિયાદો મળી રહી છે અન્ય સમાચારની વાત કરીએ તો એકસો ને અગિયાર વર્ષ પછી ગુજરાતમાં કંઈક નવું બનવાનું છે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ગુજરાતમાં દોડવા માટે જઈ રહી છે બીલીમોરા અને વઘઈ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન ચાલુ કરવામાં આવશે આ ટ્રેન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કેન્દ્ર સરકારે અને રેલવે વિભાગે હાઇડ્રોજન ટ્રેન દોડતી કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ હાઇડ્રોજન ફોર હેરિટેજ છે એકસોને અગિયાર વર્ષ પહેલાં ગુજરાતમાં આવી હાઇડ્રોજન ટ્રેન દોડતી હતી તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે